કેમ છો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 નો વિષય વિજ્ઞાન આપણે ભાગ 4 ની અંદર પ્રકરણ 1 પૂર્ણ કર્યું. ભાગ 5 માં પ્રકરણ 2 સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુ વિશેની વાત કરવાની છે. તેની આગળ મુદ્દાઓમાં જોયું સૂક્ષ્મ જીવો ક્યાં આવે છે, સૂક્ષ્મ જીવો અને આપણે ઉપયોગી સૂક્ષ્મ જીવો દહીં અને તો અહીંયા આપણે સૂક્ષ્મ જીવ વિશેની વાત કરીએ છીએ. ત્યારે કોવિડ-19 થી આપણે સારી રીતે પરિચિત છીએ. છેલ્લા 2 વર્ષમાં આપણે કોવિડ-19 રોગથી એટલા બધા પીડાય છે કે આપણે આપણા સ્વજનો ગુમાવ્યા છે. એ પણ એક સૂક્ષ્મ જીવ જે છે એ આપણા શરીરમાં નરી આંખે ન દેખાતા એ આપણા શરીરના સંપર્કમાં આવે છે. એ નાક દ્વારા, મોં દ્વારા આપણા શરીરમાં પ્રવેશે છે અને પછી આપણે એનું રોગનું ભોગ બનીએ છીએ. બરાબર છે? તો એ સૂક્ષ્મ જીવ છે. તો આ પાઠ એટલા માટે તમારા માટે અગત્યનો છે કે આ જે 5-4 સૂક્ષ્મ જીવનો અભ્યાસ કરશો તેના આધારે તમે એ ખૂબ સારી રીતે એથી પરિચિત થઈ શકશો. તો આપણા શરીરમાં કોવિડ-19 નામનું જે વાયરસ છે તો અહીંયા સૂક્ષ્મ જીવ પણ એમાંનો એક છે જેના વિશેનો અભ્યાસ આપણે કરીશું. તો શરૂઆત કરીએ તમારા પાઠ 2 સૂક્ષ્મ જીવ મિત્ર અને શત્રુ. તમારા પાઠ્યપુસ્તકના પાઠ નંબર બોલું છું. પાઠ્યપુસ્તકના પાન નંબર 16 પર તમે આ સૂક્ષ્મજીવ વિશેનો અભ્યાસ કરશો. તમારે કુલ 15 પ્રશ્નના વાંચન કરું છું. પહેલો પ્રશ્ન છે, સૂક્ષ્મજીવ કોને કહે છે? સૂક્ષ્મજીવોને ક્યાં 4 વર્ગમાં વિભાજિત કરવામાં આવ્યા છે? કયો સૂક્ષ્મજીવ યજમાન કોષમાં વિભાજન પામે છે? વાયરસ દ્વારા ફેલાતા રોગનું નામ તમારે લખવાનું છે. પ્રજીવથી ફેલાતા રોગનું નામ આપવાનું છે. બેક્ટેરિયાથી ફેલાતા રોગનું નામ આપવાનું છે. તમે તમારી આસપાસ વનસ્પતિઓ, પ્રાણીઓ સહિત અનેક સજીવોને જોયા હશે, પરંતુ કેટલાક સજીવ એવા પણ છે કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી, જેને સૂક્ષ્મ જીવ કહે છે. તો પ્રશ્ન કર્યો છે, સૂક્ષ્મ જીવ કોને? કે નરી આંખે ન જોઈ શકાતા જીવ થયા. ઉદાહરણ તરીકે તમે જોયું હશે કે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે તથા તેની સપાટી પર સફેદ રાખોડી ધબ્બા પડી જાય છે. આ ધબ્બાને ગિલોરી કાચની મદદથી જુઓ, તમે સૂક્ષ્મ કાળી ગોળાકાર રચના જોશો. શું તમે જાણો છો કે આ રચના શું છે? આ ક્યાંથી આવી? તો એ છે સૂક્ષ્મજીવ. હવે શરૂઆત કરીએ સૂક્ષ્મજીવો માઇક્રો ઓર્ગેનિઝમ. ઓકે, બગીચા અથવા મેદાનથી એક બીકરમાં ભીની માટી લાવવાની છે. તેમાં પાણી ઉમેરવાનું છે. પાણી માટીના કણો બેસી જાય ત્યારબાદ બીકરમાં પાણીનું એક ટીપું સ્લેટ પર મૂકશો તો માઇક્રોસ્કોપની મદદથી જ્યારે તમે તેનું અવલોકન કરશો તો શું દેખાશે? તો એ સિવાય બીજી પ્રવૃત્તિ છે, તળાવમાંથી પાણીના કેટલાક ટીપા લઈ તેને કાચની સ્લેટ પર મૂકવાનું અને માઇક્રોસ્કોપમાં તેનું અવલોકન કરવાનું. શું તમે સૂક્ષ્મ જુઓ હલનચલન કરતા દેખાશે? તમે કહેશો હા. આ અવલોકન પરથી ખ્યાલ આવે છે કે માટી તેમજ પાણીમાં નાના નાના સૂક્ષ્મ જીવો રહે છે. જો કે તે દરેકને સૂક્ષ્મ જીવોની કક્ષામાં મૂકી શકાતા નથી. આ સૂક્ષ્મ જીવો એટલા નાના હોય છે કે તેને નરી આંખે જોઈ શકાતા નથી. એમાંના
કેટલાક એવા છે કે બ્રેડ પર ઉપવાથી ફૂગને વિદ્યુત કાટની મદદથી જોઈ શકાય છે, જ્યારે અન્યને માઇક્રોસ્કોપની મદદ વગર જોઈ શકાતા નથી. આ જ કારણ છે કે તેને આપણે સૂક્ષ્મજીવ જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી અને માઇક્રોસ્કોપ વડે જોવા પડે છે તેને સૂક્ષ્મજીવ તરીકે આપણે ઓળખીશું. સૂક્ષ્મજીવોને ચાર મુખ્ય વર્ગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. તો પ્રશ્ન છે કે સૂક્ષ્મજીવોને ક્યાં ચાર વર્ગમાં વિભાજિત કરવામાં આવ્યા છે? તો ચલો બરાબર સમજો, બેક્ટેરિયા, ફૂગ, પરજીવ અને લીફ આ ચાર સૂક્ષ્મજીવોને આપણે સૂક્ષ્મજીવ તરીકે એટલા માટે ઓળખીશું કે એની ચાર ભાગમાં વહેંચ્યા છે, બેક્ટેરિયા, ફૂગ, પરજીવ અને લીફ. તો પછી વાયરસ, તો કે વાયરસ બેક્ટેરિયા કરતા પણ કદમાં ખૂબ જ નાનો છે. જોઈએ વાયરસ વિશેની વાત. વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે, પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવ કરતા ભિન્ન હોય છે. તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે. તો અહીંયા કીધો પ્રશ્ન કે કયો સૂક્ષ્મજીવ યજમાન કોષમાં વિભાજન પામે છે? તો તમારો જવાબ આવશે વાયરસ. અર્થાત બેક્ટેરિયા વનસ્પતિ અથવા પ્રાણીઓમાં જ એ વિભાજન પામે છે. એટલે કે આપણા શરીરમાં એ સૂક્ષ્મજીવ COVID-19 વાયરસ પ્રવેશી જાય છે, પરંતુ સક્રિય ક્યારે બનશે? કારણ કે આપણા કોષમાં એ સક્રિય કરી શકશે, આપણા કોષ સંપર્કમાં આવશે. આપણા શ્વેત કણો એટલે કે રક્ષણ શરીર રક્ષણ કરતા કોષો છે, એ જો આપણે ગંદુ ખાતા હશું, જેવો તેવો હાથ ધોયા વગર ખાતા હશું, પાણી પીતા હશું, ત્યારે આપણા શરીર છે એની જે સૂક્ષ્મ શ્વેત કણોની શક્તિ છે એ નાશ પામે છે, એટલે કે રક્ષણનું કાર્ય અટકી જાય છે, ત્યારે એ સક્રિય બની જાય છે. તો અહીં આપણે એ જ વાત કરીએ કે એ બેક્ટેરિયા વનસ્પતિ અથવા પ્રાણીઓ માં જ વિભાજન પામે છે. વાયરસની આકૃતિ તમને પાછળ બતાવી છે. કેટલાક સામાન્ય રોગ જેવા કે શરદી, ઇન્ફ્લુએન્ઝા, ઉધરસ એ વાયરસ દ્વારા ફેલાતા રોગ છે. એ સિવાય પોલિયો અને અછબડા પણ વાયરસથી થતા રોગો છે. તો અહીં આપણે કીધું પ્રશ્ન ચાર કે વાયરસ દ્વારા ફેલાતા રોગોના નામ આપો. તમારો જવાબ આવશે વાયરસથી ફેલાતા રોગોમાં પોલિયો, અછબડા, ઇન્ફ્લુએન્ઝા, શરદી અને ઉધરસ. ઓકે, ઝાડા અને મેલેરિયા જેવા રોગો પ્રજીવથી થાય છે. તો બીજો સૂક્ષ્મજીવ છે પ્રજીવથી ફેલાતા રોગોના નામ આપો પ્રશ્ન પાછળ. તો તમારો જવાબ આવશે ઝાડા બરાબર છે અને મેલેરિયા છે પ્રજીવથી થતા રોગ છે, જ્યારે ટાઇફોઇડ અને ટ્યુબરક્યુલોસિસ છે એ બેક્ટેરિયાથી થતા રોગ છે. તો પ્રશ્ન છઠ્ઠો કે બેક્ટેરિયાથી ફેલાતા રોગોનું નામ શું? તો બેક્ટેરિયાથી ફેલાતા રોગોના નામમાં આવશે ટાઇફોઇડ અને ટીબી એટલે કે ટ્યુબરક્યુલોસિસ. ઓકે, તમે આમાં કેટલાક સૂક્ષ્મજીવો વિશે ધોરણ 6 અને ધોરણ 7 અભ્યાસ કરી ચૂક્યા છો. અહીંયા તમને તમામની સરસ નામ દિવસવાળી આકૃતિઓ આપી છે, તમે એના વિશે વધારે વિસ્તૃત અભ્યાસ કરી શકો છો. સૂક્ષ્મજીવો ક્યાં રહે છે એના વિશેની વાત કરું. ઓકે, તો સૂક્ષ્મજીવો એ કોષી હોઈ શકે છે જેમ કે બેક્ટેરિયા. તો તમારો પ્રશ્ન નંબર 7 એક કોષી સૂક્ષ્મજીવનું નામ કે બેક્ટેરિયા. ત્યાર પછી આગળ જઈએ કેટલાક લીલ અને પ્રજીવો અથવા તો બહુકોષી સજીવો સૂક્ષ્મજીવો જેવા કે લીલ અને ફૂગ. તો કે બીજું પ્રશ્ન આઠમો છે બહુકોષી સૂક્ષ્મજીવ. તો કે એમાં જવાબ આવશે બહુકોષી સજીવોમાં લીલ અને ફૂગ. ત્યાર પછી બરફીલી ઠંડીથી ગરમ પાણીના જરા તથા રણથી લઈને દદરયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક પર્યાવરણમાં એ ટકી શકે છે. તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે. કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે? તો અહીં આપણે ત્યાર પછી આગળ જઈએ. જ્યારે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે છે અમીબા જેવા સૂક્ષ્મજીવ એકલા રહેતા હોય છે, જ્યારે ફૂગ જેવા બેક્ટેરિયા વસાહતમાં સમૂહમાં રહે છે. તો અહીંયા એનો વસવાટ આપણે જોયો. હવે સૂક્ષ્મજીવો અને આપણે એના વિશેની વાત કરવાની છે. તો માઇક્રો ઓર્ગેનિઝમ્સ એન્ડ અસ. સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાંથી કેટલાક આપણા માટે લાભદાયક છે તો કેટલાક હાનિકારક અને રોગકારક પણ છે. આપણે તેના વિસ્તારથી વ્યસ્ત કરીએ. ઉપયોગી સૂક્ષ્મજીવો વિશેની વાત કરું તો સૂક્ષ્મજીવો વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ઉપયોગ દહી, બ્રેડ તેમજ કેક બનાવવામાં પણ થાય છે. તો અહીંયા પ્રશ્ન 9 કે સૂક્ષ્મજીવો શેની બનાવટમાં ઉપયોગમાં લેવાય છે? તો જવાબ આવશે સૂક્ષ્મજીવો દહી,
ब्रेड तेमज केक नी बनावट मां उपयोग मां लेवाय छे। तेर पछी आगळ जईए, પ્રાચીન કાળથી સૂક્ષ્મજીવોને ઉપયોગમાં આલ્કોહોલની બનાવટમાં પણ એટલે કે આલ્કોહોલની બનાવટમાં પણ આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી શકીએ છીએ, કેમ પર્યાવરણ સ્વચ્છ રાખવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે। ઉદાહરણ તરીકે કાર્બનિક કચરા એટલે કે શાકભાજીની છાલ, પ્રાણી અવશેષ, મળ વગેરેનું વિઘટન પ્રક્રિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં કરવામાં આવે છે। તો પ્રશ્ન 10મો જોઈએ કે કયો સૂક્ષ્મજીવ કાર્બનિક કચરાનું વિઘટન કરે છે, એમાં આવશે બેક્ટેરિયા। औषध बनावा, कृषि क्षेत्र नाइट्रोजन स्थापन करवा, जमीन फलदायकता वधारवा माटे उपयोगी छे। त्यार पछी दही अने ब्रेड विशे वात करू, तो दही ने ब्रेड बनावट મેકિંગ ઓફ કર્સ્ટ્સ એન્ડ બ્રેડ, તમે ધોરણ 7 માં અભ્યાસ કર્યો કે દૂધનું દહીંમાં રૂપાંતર પ્રક્રિયા દ્વારા થાય છે। ઓકે, દહીંમાં ઘણા બધા સૂક્ષ્મ જીવો રહેલા હોય છે, જેમાંથી લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મુખ્ય છે, જે દૂધને દહીંમાં પરાવર્તિત કરે છે। તો અહીંયા કયો સૂક્ષ્મ જીવ દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે, તો જવાબ આવશે લેક્ટો બેસિલસ। ઓકે, ત્યાર પછી આપણે જોઈએ કે દૂધમાં વૃદ્ધિ પામી તેને દહીંમાં રૂપાંતર કરે છે બેક્ટેરિયા। ચીઝ, અથાણું તેમજ અનેક ખાદ્ય પદાર્થોની ઉત્પાદનમાં મદદ કરે છે। તો અહીંયા તેમનો પ્રશ્ન છે કે કયો સૂક્ષ્મજીવ ચીઝ, અથાણું, ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં ઉપયોગી છે, તેમાં આવશે બેક્ટેરિયા। ત્યાર પછી આપણે જોઈએ દહીંમાં રહેલા સૂક્ષ્મ જીવનું નામ આપો, તો લેક્ટોબેસિલસ બેક્ટેરિયા। ઓકે, ત્યાર પછી છેલ્લે જોઈએ તો યીસ્ટ ઝડપથી વિભાજન પામી શકે છે અને શ્વસન દરમિયાન એ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે, ગેસના પરપોટા બહાર બાંધેલા મેંદાના લોટનું એક કદ વધારીને ફૂલવી નાખે છે, માટે બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે બેકિંગ ઉપયોગમાં યીસ્ટ ઉપયોગી છે। તો અહીંયા પ્રશ્ન છે કે બનાવટમાં યીસ્ટ ઉપયોગી છે, તો તમારો જવાબ આવશે પેસ્ટ્રીઝ, કેક અને બેકિંગ ઉદ્યોગમાં યીસ્ટ ઉપયોગી છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી મેં તમને ખૂબ સારી રીતે અહીંયા આ ભાગ 5 સમજાવ્યો અને તેના બે મુદ્દા આધારિત જે 5 મુદ્દા જોઈએ એના આધારે તમે 15 પ્રશ્નોના જવાબ પણ મેળવી શક્યા। તમારે આ પ્રશ્નના જવાબ પ્રશ્ન સહિત પાકી નોટમાં ક્રમ સ 1 થી 15 ક્રમ આપીને એને લખવાના છે। ભાગ 6માં પહોંચશું ત્યારે જ્યારે નવા પ્રશ્ન આવશે ત્યારે ફરીવાર તમારે એક લીટી છોડી પાછો જે ક્રમ આવતો હોય એ ક્રમમાં જ તમારે પ્રશ્નનો જવાબ લખવાના છે। અહીંયા સુધી આપણે રાખીશું, નેક્સ્ટ લેક્ચરમાં વધુ અભ્યાસ કરીશું, ત્યાં સુધી આવજો। બાય બાય, જય શ્રી કૃષ્ણ।